नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे कम्प्यूटर टेक्नोलॉजी विषे भण्या हता अने एना कम्प्यूटर टेक्नोलॉजी ना जे उपयोग छे एना भयस्थानो विषे भण्या हता अने मैं तमने एवुं पण कह्युं हतुं कि आमां 3 માર્ક્સનો आ प्रश्न पूछाय छे। बीजा नंबरना प्रश्ननी वात करीए तो बीजो सवाल एवो छे कि अर्थशास्त्रना अभ्यासमां इंटरनेट टेक्नोलॉजीनो उपयोग अने महत्व शुं छे एना विषे आपणे भणवानुं छे आजे। तो इंटरनेट ए डिजिटल टेक्नोलॉजी एक स्वरूप है। आप तमे ने हूँ तेमज समग्र समाज आ बधाज व्यक्तिओ इंटरनेट थी कोई व्यक्ति अपरिचित नहीं, यानी इंटरनेट नो उपयोग आपणे अवनवर करता होईए छे। परंतु अर्थशास्त्रना अभ्यास में आपणे जोईए तो इंटरनेट टेक्नोलॉजी नो उपयोग केवी रीते करवामां आवे छे अने अर्थशास्त्रना अभ्यास में ए आपणे केवी रीते मददरूप थाय छे। तो आपणे जोईए इंटरनेट टेक्नोलॉजीनो उपयोग, तो सौ प्रथम वात करिए तो एनो उपयोग अथवा हेतु इंटरनेट टेक्नोलॉजीनो पहेलो छे ट्यूटोरियल। तो ट्यूटोरियल एटले शुं? तो केटलीक वेबसाइट उपर आपणे विविध प्रकारना विषयना पावर पॉइंट में प्रेजेंटेशन बनाईए छीए। आवी जे माहिती छे ए वाँचवा लायक सामग्री पण आपणे ओपन एक्सेस लिंकमां मूकवामां आवती होय छे। आवा जे मटेरियलो छे ए आपणे सहેલી રીતે અથવા સરળ રીતે વાંચી શકીએ એ માહિતીને જે પ્રસિદ્ધ કરવામાં આવે છે એ માહિતી બધી ટ્યુટોરિયલ ઉપર જ એને પ્રસિદ્ધ કરવામાં આવે છે। નંબર 2 છે તત્કાલ અથવા તો ત્વરિત શિક્ષણ કે જાણકારી। તમે જાણો છો કે કેટલીક સંસ્થાઓ જે પોપ્યુલર છે એના જે નિષ્ણાતો છે એના ભાષણો એના વિડિયોઝ આપણે વિવિધ પ્રકારે ઓપન એક્સેસ લિંક પર મૂકતા હોઈએ છીએ। ઘણી વખત તમે જો આપણે સ્કૂલના પણ જે વિડીયો છે લેક્ચરના એ પણ આપણે લિંક ઉપર મૂકીએ છીએ। ઘણી વખત આવી વેબસાઇટ ઉપર આપણે વર્ગખંડ જેવું, જેમ કે અત્યારે હાલ વર્ગખંડ જેવું વાતાવરણ ઊભું કરીએ છીએ અને બાળકોને ભણાવવાનું તેમજ શીખવવાનું કાર્ય આપણે કમ્પ્યુટર ઉપર કરીએ છીએ, જેમ કે અત્યારે હાલ ચાલી રહ્યું છે। બીજું પણ એક્ઝામ્પલ આપ્યું છે કે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોના જે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ છે એના તજજ્ઞોના જે વ્યાખ્યાનો છે એ પણ વિવિધ પ્રકારે ઇન્ટરનેટ પર આપણને ઉપલબ્ધ જોવા મળે છે। તમે જોજો વિશ્વવિખ્યાત યુનિવર્સિટી જેમ કે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે, તેમજ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં MS યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી છે। આવા યુનિવર્સિટીમાં જે તજજ્ઞો છે જેને આપણે પ્રોફેસર તરીકે પણ મોટા ભાગે ઓળખતા હોઈએ છીએ, આવા જે તજજ્ઞો છે જેને વિષયના નિષ્ણાત કહેવાય એવા વિષયના નિષ્ણાતવાળા વ્યક્તિઓની આપણે ઇન્ટરનેટ ઉપર એમના લેક્ચર્સ અથવા વ્યાખ્યાનો મૂકતા હોઈએ છીએ। ત્રીજી વાત કરીએ તો ત્રીજો હેતુ એ છે કે વાંચવાલાયક સામગ્રી। તમે જાણો છો અત્યારે બહુ વિશ્વ સમગ્રની અંદર અનેક પ્રકારે આપણને માહિતી ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે અને આવી ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતી છે આપણને લગભગ મોટા ભાગે વિના મૂલ્યે પ્રાપ્ત થતી હોય છે। ઘણી વખત જ્યારે આપણે ફ્રી પડતા હોઈએ ત્યારે આપણો લેપટોપ હોય અથવા કમ્પ્યુટર હોય અથવા તો મોબાઈલ હોય તો મોબાઈલની ઉપર આપણે વિવિધ પ્રકારના જે પ્રખ્યાત તજજ્ઞો છે, લેખકો પ્રખ્યાત છે, એના પુસ્તકો આપણે ઇન્ટરનેટ ઉપર લગભગ વાંચતા હોઈએ છીએ। એને હું એક બે એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે તમે ઇન્ટરનેટ ઉપર જોતા હશો કે મહાભારત, તો એનું પુસ્તક તમને જોવા મળે, સ્વામી વિવેકાનંદ વિશે એનું પુસ્તક જોવા મળે, રામાયણ એના પુસ્તક વિશે આપણે એ તમને ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે જે આપણે સરળ રીતે વાંચી શકીએ। આ ઉપરાંત જે તે વિષયના નિષ્ણાતોના લેખો, જનરલો વગેરે પણ વાંચવા આપણને વિવિધ પ્રકારે ઇન્ટરનેટ ઉપર જોવા મળે છે। તો કેટલાક જનરલો પૈસા ભરીને પણ આપણને વાંચવા મળતા હોય છે। ઘણી વખત તમે જો જે પોપ્યુલર અથવા પ્રખ્યાત સ્ટોરીઝ છે એ સ્ટોરીઝ તમારે જો ઇન્ટરનેટ ઉપરથી વાંચવી હોય તો એના માટે આપણે પૈસા ચૂકવવા પડે અથવા પૈસા ભરવા પડે છે। આવી સામગ્રીઓમાં ઈ બુક્સ, ઈ જનરલ્સના નામે આપણે ઓળખતા હોઈએ છીએ। આ 3 હેતુઓ, તેમજ ચોથો છે વિવિધ માહિતી મેળવવા। તમે જાણો છો કે આપણે જે માહિતી જોઈએ એ તરત તમે ઇન્ટરનેટ ઉપર ગૂગલ ઉપર સર્ચ કરો એટલે તરત જ ડિસ્પ્લે થઈ જાય, તમારે જે માહિતી જોઈએ છે એ માહિતી ફટ દે તેને સામે
ડિસ્પ્લે થાય છે. એમાં ચોથું મહત્વ છે વિવિધ માહિતી મેળવવા, અથવા ચોથો હેતુ ઇન્ટરનેટનો છે વિવિધ માહિતી મેળવવા. તો ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો તથા યુનિવર્સિટીઓની માહિતી આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત કોઈપણ વિષયને લગતી જાણકારી આપણે સર્ચ એન્જિનમાં સર્ચ કરવાથી જે માહિતી છે તરત જ આપણી સામે નેટ ઉપર અથવા ઉપલબ્ધ થાય છે અને આપણે સરળ રીતે એની વાંચી અથવા ડાઉનલોડ કરી શકીએ છીએ. પાંચમા નંબરનું છે અન્ય માહિતી મેળવવા. અન્ય માહિતીમાં શું હોય કે કોઈપણ માહિતી હોય, આપણે વિષય સિવાયની પણ કોઈપણ માહિતી જોઈતી હોય તો પણ તમને સરળ રીતે ઇન્ટરનેટ ઉપર પ્રાપ્ત થઈ શકે છે. તો અન્ય માહિતીની વાત કરીએ તો સર્ચ કરીને રેફરન્સ બુક્સ, અર્થશાસ્ત્રીઓ આપેલા વ્યાખ્યાનો, તેમના ક્વાટ્સ એટલે કે ટાંચણા વગેરે પણ આપણે મેળવી શકીએ છીએ. દાખલા તરીકે આપણને કોઈ પણ માહિતી ઉપલબ્ધ ના હોય કે ભારતની વસ્તી કેટલી છે એવું વર્તમાન સમયમાં આપણે આંકડો જોઈતો હોય તો આપણે સર્ચ એન્જિન એટલે કે ગૂગલમાં જઈને આપણે એની માહિતી તરત નાખીએ અથવા લખીએ તો આપણને આજની પ્રેઝન્ટ ભારતની વસ્તી કેટલી છે 2020ની એ આપણને તરત પ્રાપ્ત થઈ શકે છે. એના પછી વાત કરીએ છઠ્ઠા નંબરનું અને છેલ્લું આંકડાકીય માહિતી. તો અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે બહુ મોટું બોક્સમાં બહુ ઘણું બધું લખ્યું છે પણ એ બહુ ચિંતા ના કરશો, એમાં બહુ લખવાનું નથી, હું કહું ત્યાં સુધી તમારે લખવાનું છે. તો છઠ્ઠા નંબરનો હેતુ એ છે ઇન્ટરનેટ માહિતીનો કે આંકડાકીય માહિતી. તો અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીઓ ઉપલબ્ધ છે, જેમ કે રાજ્યના બજેટની માહિતી આપણે જોઈતી હોય, બેન્કિંગની માહિતી જોઈતી હોય, ખેત ઉત્પાદન અંગેની માહિતી જોઈતી હોય, તેમજ ભારતની આયાત અને નિકાસનું કદ જાણવું હોય, ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે એ જાણવું હોય, આ ઉપરાંત ભારતમાં રોજગારીનું પ્રમાણ કેટલું છે, કેટલા લોકો બેરોજગાર છે, કેટલા લોકોને રોજગારી ઉપલબ્ધ છે, આ ઉપરાંત દેશમાં રહેલા વિવિધ પ્રકારના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોની અંદર કેટલું ઉત્પાદન થયું છે એની માહિતી, આ બધી જ માહિતી આપણે વિશ્વસનીય અધિકૃત સ્ત્રોત એટલે કે બેન્કિંગની માહિતી માટે RBIની વેબસાઇટ, આયાત નિકાસ અંગેની માહિતી માટે વેપાર મંત્રાલયની વેબસાઇટ, ભારતના અંદાજપત્ર વિશેની માહિતી જોઈતી હોય તો ભારતના નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપર તમારે જવું પડે અને આવી માહિતી આવી સાઇટો ઉપરથી ઉપલબ્ધ તમને થાય છે. આ ઉપરાંત અન્ય સંસ્થાઓની વાત કરીએ તો CSO, NSSO, WHO, UNO, પછી CMIE, તેમજ ILO, તેમજ IMF અને વિશ્વ બેંકની વેબસાઇટો નો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો આગળ એક શબ્દ હતો વિશ્વસનીય સ્ત્રોત. એટલે શું વિશ્વસનીય? એટલે શું? જે માહિતી સાચી હોય અને એ સંસ્થાએ પોતાની શું કરી હોય, માહિતીને છાપી અથવા નેટ ઉપર રાખી હોય. તો વિશ્વસનીય સ્ત્રોત એટલે શું વ્યાખ્યા આવી છે કે જે સંસ્થાએ આંકડાકીય માહિતી નિષ્ણાતોની મદદથી, ફરી વખત, જે સંસ્થાએ પોતાની આંકડાકીય માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી અને છાપી હોય તે સ્ત્રોતને વિશ્વસનીય સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક માર્ક્સમાં પૂરું નામ પૂછાય છે, તમે ધ્યાન રાખો, અહીંયા પૂરું નામ શોર્ટકટ ફૂલ ફોર્મ આપણે અમુક શબ્દોનું પૂછાવતું હોય, જેમ કે CSO, તો અહીંયા ધ્યાન રાખો CSOનું પૂરું નામ શું છે. તો ઝડપથી અને ટૂંકમાં કહી દઉં, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. ફરી વખત વિદ્યાર્થી મિત્રો, CSOનું પૂરું નામ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. વિદ્યાર્થી મિત્રો, બીજો શબ્દ છે NSSOનું પૂરું નામ લખો, NSSO યાને નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના અભ્યાસમાં જે ડિસ છે ને, ડિસનો ઉપયોગ અમે NSSO વિશે માહિતી આપેલી છે, એનું ફૂલ ફોર્મ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આ ઉપરાંત WHO વિશે તો તમે વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ફરી વખત વિદ્યાર્થી મિત્રો બોલું છું, WHOનું પૂરું નામ તો વર્લ્ડ હેલ્થ
ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ થાય છે, તેમજ યુએનઓ, ફરી વખત યુએનઓ, યુએનઓ પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, ફરી વખત યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુએનઓ. આ ઉપરાંત સીએમઆઈઈ નું પૂરું નામ પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, સીએમઆઈઈ તમે જુઓ ફરી ડીશની જે ટૂંક નોંધ આપેલી છે એમાં આપેલું છે કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. નીચે જોજો આપેલું છે તમારે, ફરી વખત જુઓ, સીએમઈ સીએમઆઈઈ નું પૂરું નામ તો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. આ એક માર્ક્સમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. આ ઉપરાંત આઈએલઓ, તો અહીંયા ફરી વખત આઈએલઓનું પૂરું નામ શું થાય તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ફરી વખત પૂરું નામ ઇન્ટરનેશનલ લેબર, એલ ફોર લેબર, ઓ ફોર ઓર્ગેનાઇઝિંગ થાય છે. આ ઉપરાંત આઈએમએફ નું પૂરું નામ, ફરી વખત આઈએમએફ નું પૂરું નામ તો ઇન્ટરનેશનલ, આઈ ફોર ઇન્ટરનેશનલ, એમ ફોર મોનિટરિંગ અને એફ ફોર ફંડ. ફરી વખત ઇન્ડિયા ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. ફરી વખત આઈએમએફ નું પૂરું નામ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. આ ઉપરાંત વિશ્વ બેંક, જેને WB તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે સવાલ જોઈએ કે ઇન્ટરનેટ ટેકનોલોજીના હેતુઓ શું છે, તો 6 પ્રકારે હેતુ આપણે ભણવાના છે. એમાં ફરી વખત પહેલો છે ટ્યુટોરિયલ, તત્કાલ અથવા ત્વરિત શિક્ષણ કે જાણકારી, આ ઉપરાંત વાંચવાલાયક સામગ્રી, ચોથું છે વિવિધ માહિતી મેળવવા, પાંચમું છે અન્ય માહિતી મેળવવા, તેમજ આંકડાકીય માહિતી. આ ઉપરાંત અહીંયા જુઓ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 જેના ટૂંકા નામ છે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત અહીંયા વ્યાખ્યા છે, એની નીચે વિશ્વસનીય સ્ત્રોત, એની પણ વ્યાખ્યા આપણે તૈયાર કરવાની છે. આટલી બધી માહિતી ઉપલબ્ધ હોવા છતાં વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ વાપરવાના કેટલાક ભયસ્થાનો છે. ભયસ્થાનો એટલે શું? કેટલીક વસ્તુઓને, કેટલીક માહિતીને વાપરવાથી આપણને ભય લાગતો હોય. દાખલા તરીકે આપણી માહિતી કોઈ હેક કરી દે, આપણી માહિતી બીજો ચોરી લે, એ બહુ મોટી મુશ્કેલી થાય છે. ત્યારે ઇન્ટરનેટ વાપરતી વખતે કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવી છે, એટલે કે એને ધ્યાનમાં રાખવાથી આ જે ભયસ્થાનો છે એ પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે. પણ ઇન્ટરનેટ ટેકનોલોજીનો વપરાશ કરવાના કેટલાક ભયસ્થાનો પણ છે. જેમ કે જુઓ, કમ્પ્યુટરની જેમ જ ઇન્ટરનેટ પણ એક સાધન છે. જેમ કમ્પ્યુટર છે એમ ઇન્ટરનેટ સાધન છે. વિદ્યાર્થી મિત્રો, કેમ કે એ પણ માનવી દ્વારા સર્જન કરવામાં આવેલું છે. કમ્પ્યુટર પણ માનવી દ્વારા સર્જન કરવામાં આવેલું છે. તમે જે અંદર એન્ટર કરશો એ માહિતી તમને બતાવશે, જે માહિતી નહીં નાખો એ તમને નહીં બતાવે. તે શિક્ષકે આપણી પોતાની વિચારશક્તિ અથવા તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહીં, કારણ કે જે માહિતી માણસે નાખી છે એ તમને ડિસ્પ્લે થશે. ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ વગેરે માહિતી ઉપલબ્ધ હોય છે. તેથી વાંચકે તથા વિદ્યાર્થીઓ આવી માહિતીથી દૂર રહેવું જોઈએ. કારણ કે તમે જુઓ છો અત્યારે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, ટ્વિટર ઉપર મોટાભાગની માહિતીઓ આપણને ઉલ્લું બનાવવા માટે મૂકવામાં આવતી હોય છે. તો આવી રીતે છેતરાવું, આપણે છેતરાઈ ન જવું જોઈએ, એનાથી દૂર રહેવું જોઈએ. ઉપરાંત સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક પણ વાપરવો પડે છે. તર્ક એનો અર્થ કે ખરેખર જે માહિતી છે એ સાચી છે કે ખોટી, એના માટે થઈને આપણે સાચી માહિતીને ખોટી માહિતી સાથે સરખાવવાથી આપણને સાચું છે કે ખોટું એ ઉપલબ્ધ થાય છે. કોઈ પણ માહિતી હંમેશા યાદ રાખવું જોઈએ, વિશ્વસનીય વેબસાઇટ પરથી લેવી જોઈએ, નહીં તો ગેરમાર્ગે દોરવાઈ જવાય છે. અહીંયા ધ્યાન રાખજો, એક માર્ક્સમાં સવાલ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી લેવી જોઈએ, નહીં તો ગેરમાર્ગે દોરવાઈ જવાય છે. પ્રશ્ન કેવો પૂછાય છે કે કેવી માહિતી ગેરમાર્ગે દોરાઈ જાય છે અથવા આપણે દોરવાઈ જઈએ છીએ, કેવી માહિતીના લીધે આપણે ગેરમાર્ગે દોરવાઈ જઈએ છીએ? તો આવો સવાલ લખાય,
तो जवाब एनो एवो आवे छे के विश्वसनीय वेबसाइट पर थी लीधेली माहिती क्यारे गैरमार्गे दोरनारी बनी शकती नथी, पण बीजी साइड उपर थी लीधेली माहिती आपणने गैरमार्गे दोरे छे, ए तमार काळजी राखवानी छे। अने छेल्लो प्रश्न विद्यार्थी मित्रों, आंकड़ाकीय माहितीनुं अर्थशास्त्रमां शुं महत्व छे, एनो छेल्लो पॉइंट छे कि अर्थशास्त्रना अभ्यासमां कम्पेक्ट डिस एटले के सीडीनो उपयोग। विद्यार्थी मित्रों अहीं ध्यान राखो, सीडी ए टूंकुं नाम छे, सीडी नुं फूल फॉर्म शुं थाय छे बधा ज परिचित छो, कम्पेक्ट डिस। तो अहीं आपणे विस्तृत माहिती मेळवीए तो केटलीक संस्थाओ जे रीते प्रयोगशाळाઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય માહિતીનો અહેવાલ તૈયાર કરે છે, તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે। વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખજો, જે અધિકૃત સંસ્થાઓ છે એ વિવિધ પ્રકારની આંકડાકીય માહિતી બજારમાં અહેવાલ સ્વરૂપે તૈયાર કરીને રજૂ કરે છે અને બજારમાં વેચવા માટે પણ મૂકે છે, જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે તેને ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ કરવા માટે તેમજ સંશોધન કરવા માટે કરે છે। જેમ કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, નંબર 2 વસ્તી ગણતરીના આંકડાઓની સીડી, નંબર 3 ઉદ્યોગના સર્વેની સીડી, જેમ કે એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ, તેમજ આગળ આપણે ભણી ગયા NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની સીડી વગેરે સીડીઓ આપણને વિવિધ પ્રકારે બજારમાં ઉપલબ્ધ છે। તેથી અર્થતંત્રની ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગોમાંથી મળી શકે છે। વળી કેટલીક સંસ્થાઓ જેવી કે CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી વગેરે પણ આંકડાકીય માહિતીની સીડી વેચે છે તથા સમગ્ર અર્થતંત્રના મહત્વના આંકડાઓના સોફ્ટવેર બનાવે છે, આપ જાણો છો, પરંતુ એ સોફ્ટવેરની સીડીઓ બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે, એનો અર્થ એવો થાય છે કે આવી માહિતી જોઈએ તો સીડી આપણે ઊંચી કિંમતે ખરીદવી પડે, જે ખૂબ જ ખર્ચાળ છે। આ સોફ્ટવેર જે છે એ મોટા ભાગે સંશોધન સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા જ ખરીદવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો કેમ કે આ નોર્મલ સંસ્થા હોય એને ખરીદી શકતી નથી, કેમ? કારણ કે આવી સીડીઓનો ખર્ચ અથવા આવી સોફ્ટવેરની સીડીઓ બજારમાં ખૂબ જ ખર્ચાળ હોય છે વિદ્યાર્થી મિત્રો, તેથી આ સંશોધન સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા જ ખરીદી શકાય છે। આ સીડીની વાત કરી વિદ્યાર્થી મિત્રો, હવે કોમ્પેક્ટ ડિસ્કની વાત કરીએ તો કોમ્પેક્ટ ડિસ્કની વાપરતી વખતે પણ કેટલીક મુશ્કેલીઓ આપણને સર્જાય છે, એની ભયસ્થાનો, કોમ્પેક્ટ ડિસ્કના વપરાશના ભયસ્થાનો, બીજી ભાષામાં કહું તો કોમ્પેક્ટ ડિસ્ક વાપરવાની મુશ્કેલીઓ। જો અહીંયા અર્થતંત્રની માહિતી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ આપેલા હોય છે તો ઘણી વખત એવું બને કે આ જે સીડીમાં સંગ્રહેલી આંકડાકીય માહિતી છે એ સીડીની માહિતીને, આંકડાકીય માહિતીને શોધવા માટે આપણને તકલીફ પડે, ઘણી વખત એવું બને કે આવી સીડીના આંકડાઓ ખૂબ મુશ્કેલીથી આપણને મળે છે અથવા એને શોધવા માટે આપણે બહુ ટાઈમ લેવો જોઈએ, કેમ? ઘણી વખત એવું બને કે માહિતી સેવ કરવાના બદલે ડિલીટ થઈ જાય અને ડિલીટ કરવાના બદલે સેવ થઈ જતી હોય છે। ઉપરાંત આ ઘણા બધા સોફ્ટવેરો માટેની જાણકારી પણ બજારમાં ઉપલબ્ધ છે। અહીંયા આપણો લેસન પૂરો થાય છે, તેથી વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક આપું છું, એ જેમ રોજે રોજ આપણે વિડીયોમાં હોમવર્ક આપીએ છીએ એ હોમવર્ક ડેલી ડેલી કરવાનું રહેશે। અહીંયા ધ્યાન આપો, હોમવર્ક ગઈ વખતે મેં આપ્યું હતું કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ, આવું ગઈ વખતનું હોમવર્ક હતું, આ વખતનું પણ હોમવર્ક એ છે, બરાબર ધ્યાન આપો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ અથવા તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનું મહત્વ અથવા ઉપયોગ તરીકે ઓળખવામાં આવે છે। આ વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક છે। આ ઉપરાંત 2 માર્ક્સમાં તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ 2 માર્ક્સમાં ટૂંકનોત પૂછાય છે, તમારે આ ટૂંકનોત કરવાની રહેશે। આ બધી જ માહિતી અથવા બધું જ હોમવર્ક હું તમને 1 બાય 1 પૂછીશ, બસ આજે આટલું। થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો, વાંચજો, તૈયારી કરજો, કારણ કે બોર્ડની એક્ઝામ આવી રહી છે, નેક્સ્ટ સમયમાં તમારી વિવિધ પ્રકારની એક્ઝામો લેવાની છે, તો એ એક્ઝામને ધ્યાનમાં રાખીને તમે આજથી, જે લોકો લેટ પડ્યા છે એ લોકો આજથી પણ તૈયારી
करशो एवी शुभेच्छा साथे विरमुं छुं। थैंक यू वेरी मच।